નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજની સો ટ્રીક જોઈશું સો ટ્રીક જોવાનો ફાયદો એ છે કે કોઈપણ પ્રકારનું જીકે હોય તમે સરળતાથી યાદ રાખી શકો છો અને લાંબા સમય માટે એ તમને યાદ રહે છે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય કે તુરંત જ તમને યાદ આવી જાય છે તો જોઈએ આ ખૂબ જ અગત્યનો વિડીયો આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે ભારતની સમુદ્ર સીમા સાથે જોડાયેલા દેશ યાદ રાખવાની ટ્રીક ટ્રીક છે શ્રીમાય બાપા શું યાદ રાખવાનું છે શ્રીમાય બાપા શ્રી એટલે શ્રીલંકા માં એટલે માલદીવ ઈ એટલે ઇન્ડોનેશિયા મા એટલે મ્યાનમાર થા એટલે થાઇલેન્ડ બા એટલે બાંગ્લાદેશ અને પા એટલે પાકિસ્તાન તો ભારતની સમુદ્ર સીમા આ બધા દેશો સાથે જોડાયેલી છે ક્યા કયા દેશ છે શ્રીલંકા માલદીવ્સ ઇન્ડોનેશિયા મ્યાનમાર થાઈલેન્ડ બાંગ્લાદેશ અને પાકિસ્તાન એટલા બધા યાદ નથી રાખવાના તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે શ્રીમાય માથા બાપા એટલું યાદ રાખશો એટલે તમને બધું યાદ રહી જશે ભારતમાં બાબરે લડેલા યુદ્ધ યાદ રાખવાની ટ્રીક ટ્રીક છે પંખા ચંગા શું યાદ રાખવાનું છે પંખા ચંગા પંખો કેવો છે તો ચંગા છે પંગ એટલે પાણીપતનું યુદ્ધ પંદરસો ને છવ્વીસમાં ખા એટલે ખાણવાનું યુદ્ધ પંદરસો સત્યાવીસમાં ચંગ એટલે ચંદેરીનું યુદ્ધ પંદરસો અઠ્યાવીસ અને ઘા એટલે ઘાઘરાનું યુદ્ધ પંદરસો ઓગણત્રીસ બાબર ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર બાબર છે પાણીપતનું યુદ્ધ જીતી અને તેણે મુઘલ સામ્રાજ્યનો પાયો ભારતમાં નાખ્યો હતો પંદરસો છવ્વીસમાં તે પાણીપતનું યુદ્ધ જીતે છે અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરે છે ત્યારબાદ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ ત્રણ વર્ષ સુધી તે કન્ટિન્યુ યુદ્ધ કરે છે અને ત્યારબાદ મૃત્યુ પામે છે પાણીપતનું યુદ્ધ ખાનવાનું યુદ્ધ ચંદેરીનું યુદ્ધ અને ગાઘરાનું યુદ્ધ યાદ રાખજો આ બાબરે લડેલા યુદ્ધ છે મુઘલ શાસકોને ક્રમમાં યાદ રાખવાની ટ્રીક ભજસો શું યાદ રાખવાનું છે ભજસો ખાલી એટલું યાદ રાખશો એટલે તમને મુઘલ શાસકો છે તે ક્રમમાં યાદ રહી જશે કઈ રીતે બી એટલે બાબર એચ એટલે હુમાયુ એ એટલે અકબર જે એટલે જહાંગીર એસ એચ એટલે શાહજહાં અને ઓ એટલે ઔરંગઝેબ બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ ભજસો સોમનાથ ત્રિવેણી સંગમમાં જે નદીઓ મળે છે તેની યાદ રાખવાની ટ્રીક ત્રણ નદીઓ કઈ કઈ છે એ હું તમને કહીશ એટલે કે ટ્રીકનું નામ છે ક હિ સ ક એટલે કપિલા હિ એટલે હિરણ અને સ એટલે સરસ્વતી કપિલા હિરણ અને સરસ્વતી ભારતના સપ્ત ઋષિને યાદ રાખવાની ટ્રીક સપ્તર્ષિને કઈ રીતે યાદ રાખશો ભાગો કવિ જવ અત્રિ શું યાદ રાખવાનું છે ભાગો કવિ જવ અત્રિ એટલે તમને સાથે સાત ઋષિઓના નામ યાદ રહી જશે ભા એટલે ભારદ્વાજ ગો એટલે ગૌતમ ક એટલે કશ્યપ વી એટલે વિશ્વામિત્ર જ એટલે જમદગ્નિ વ એટલે વશિષ્ઠ અત્રિ એટલે અત્રિ તો આ રીતે તમે સાથે સાત સપ્તર્ષિને યાદ રાખી શકો ભાગો કવિ જવ અત્રિ ભારદ્વાજ ગૌતમ કશ્યપ વિશ્વામિત્ર જમદગ્નિ વશિષ્ઠ અને અત્રિ પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોને યાદ રાખવાની ટ્રીક પંગુરાજ શું યાદ રાખવાનું છે પંગુરાજ પાકિસ્તાન સાથે કોણ સરહદ ધરાવે પંગુરાજ ધરાવે છે પંગ એટલે પંજાબ ગુ એટલે ગુજરાત રા એટલે રાજસ્થાન અને જ એટલે જમ્મુ કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે પંગુરાજ યાદ રાખજો પંજાબ ગુજરાત રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર આઠ કેન્દ્ર શાસિત પ્રદેશને યાદ રાખવાની ટ્રીક પહેલાં તો કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે આઠ એ ખાસ યાદ રાખી લેજો દાદી આપ કલ ચલો દિલ્હી આ ટ્રીક છે જેના દ્વારા તમે આઠે આઠ કેન્દ્ર શાસિત યાદ રાખી શકો કઈ રીતે દાદી એટલે દાદરા અને નગર હવેલી દીવ અને દમણ આ એટલે આંદોમાન નિકોબાર પ એટલે પોંડિચેરી ક એટલે જમ્મુ કાશ્મીર લ એટલે લદ્દાખ ચ એટલે ચંડીગઢ લો એટલે લક્ષદ્વીપ અને દિલ્હી એટલે દિલ્હી દાદી આપ કલ ચલો દિલ્હી દાદરા નગર હવેલી દીવ દમણ અંદોમાન નિકોબાર પોંડિચેરી જમ્મુ કાશ્મીર લદ્દાખ ચંડીગઢ લક્ષદ્વીપ અને દિલ્હી સેવન સિસ્ટર્સ એટલે કે ઉત્તર પૂર્વના જે રાજ્ય છે તેને યાદ રાખવાની ટ્રીક સેવન સિસ્ટર્સ જેને આપણે કહીએ છીએ તેને યાદ રાખવાની ટ્રીક છે અમે મિત્ર અનામી અમે કેવા મિત્રો છીએ અનામી અમારું કોઈ નામ નથી એવા અમે મિત્રો છીએ કેટલા મિત્રો છે સાત સેવન સિસ્ટર્સ જોઈએ અ એટલે અરુણાચલ પ્રદેશ મે એટલે મેઘાલય મી એટલે મિઝોરમ ત્ર એટલે ત્રિપુરા અ એટલે અસમ ના એટલે નાગાલેન્ડ અને મી એટલે મણિપુર અમે મિત્ર અનામી અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ ત્રિપુરા અસમ નાગાલેન્ડ અને મણિપુર માનસરોવરમાંથી નીકળતી નદીઓ યાદ રાખવાની ટ્રીક સિંધુ શું યાદ રાખવાનું છે સબ્ર સિંધુ સ એટલે સતલજ બ્ર એટલે બ્રહ્મપુત્રા અને સિંધુ એટલે સિંધુ સબ્ર સિંધુ સતલજ બ્રહ્મપુત્રા અને સિંધુ નદી ક્યાંથી નીકળે છે માનસરોવરમાંથી નીકળે છે લોખંડ ઉત્પાદન કરતા ચાર મુખ્ય રાજ્યોને યાદ રાખવાની ટ્રીક એક છગો શું કરવાનું છે એક સિક્સ લગાવવાનો છે એક છગો લગાવવાનો છે એ એટલે ઓડિશા ક એટલે કર્ણાટક છ એટલે છત્તીસગઢ અને ગો એટલે ગોવા એક છગો ઓડિશા કર્ણાટક છત્તીસગઢ અને ગોવા ચાર લોખંડ ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો છે તમને યાદ રહી ગયા ભારતને માત્ર જમીન સીમાથી અડતા દેશને યાદ રાખવાની ટ્રીક માત્ર જમીન સીમાથી અટતા હોય તેવા દેશોને યાદ રાખવાની ટ્રીક છે ચાઇના બેન ચાઈનાની ઘણી બધી વસ્તુઓ ઘણી બધી એપ્લિકેશન છે તે આપણે ભારતમાં બેન કરેલી છે તો યાદ રાખવાનું ચાઇના બેન ચા એટલે ચાઈના એટલે ચીન બી એટલે ભૂતાન એ એટલે અફઘાનિસ્તાન અને એન એટલે નેપાળ ભૂતાન અફઘાનિસ્તાન નેપાળ અને ચીન હવે તમને એવો પ્રશ્ન થાય કે આમાં પાકિસ્તાન ન આવે તો જવાબ આવશે ના કેમ કે પાકિસ્તાન છે તે જળ સીમાથી પણ મળે છે અને જમીન સીમાથી પણ ભારત સાથે જોડાયેલો છે અહીં આપણે માત્ર જમીન સીમાથી જોડાયેલા હોય તેવા દેશની વાત કરી છે ચીન ભૂતાન અફઘાનિસ્તાન અને નેપાળ અકબરના નવરત્નો યાદ રાખવાની ટ્રિક્સ બાત બાતમે એમડીએચ શું યાદ રાખવાનું બાત બાતમે એમડીએચ બી એટલે બિરબલ એ એટલે અબુલ ફજલ ટી એટલે તાનસેન બી એટલે ભગવાનદાસ એટલે અબ્દુલ રહીમ ખાનેખાના ટી એટલે ટોડરમલ એમ એટલે માનસી ડી એટલે મુલ્લા દોપ યાઝા એચ એટલે હકીમ હુકમ ડી એટલે દોપ યાઝા યાદ રાખજો એટલે મુલ્લા મુલ્લાદોપયાઝા તમને યાદ રહી જશે અકબરના નવરત્નો છે બાત બાતમે એમડીએચ બિરબલ અબુલ ફજલ તાનસેન ભગવાનદાસ અબ્દુલ રહીમ ખાનેખાના ટોડરમલ માનસી મુલ્લાદો પ્યાજા અને હકીમ હુકમ ગંગા નદીને ઉપરની બાજુ એટલે કે ડાબી બાજુથી મળતી સહાયક નદીઓને યાદ રાખવાની ટ્રીક રઘુરામ ગોગંકો શું યાદ રાખશો રઘુરામ ગોગંકો આ ટ્રીક છે ર એટલે રાવી ઘૂ એટલે ઘાગરા રામ એટલે રામ ગંગા ગો એટલે ગોમતી ગંગ એટલે ગંડક કો એટલે કોશી તો આ રીતે તમે યાદ રાખી શકો આપણે એક વખત જોઈ લઈએ રાવી રામ ગંગા ગોમતી ગંડક અને કોશી આ ડાબી બાજુથી મળતી ગંગાની સહાયક નદીઓ છે ભારતની સ્થળ અને જળ સીમાને સ્પર્શતા દેશોને યાદ રાખવાની ટ્રીક સ્થળ અને જળ બંનેથી અટતા હોય તેવા દેશો માટે મા બાપ યાદ રાખવાનું છે સ્થળ અને જળ મા બાપ માં એટલે મ્યાનમાર બા એટલે બાંગ્લાદેશ પ એટલે પાકિસ્તાન મા બાપ જળ અને સ્થળથી આ સીમાઓ સ્પર્શે છે ભારતને ગંગા નદીને નીચેની બાજુ એટલે કે જમણી બાજુથી મળતી સહાયક નદીઓ યાદ રાખવાની ટ્રીક સોન યમ શું યાદ રાખશો સોન યમ સોન એટલે સોન નદી પૂન એટલે પુનપુન નદી અને યમ એટલે યમુના નદી સોન પૂન યમ માત્ર ત્રણ નદીઓ યાદ રાખવાની છે જે જમણી બાજુથી મળે છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડિયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે કે આવા પ્રશ્નો જો પૂછાય તો તમને એના જવાબ આવડે છે કે નહીં પ્રથમ છે પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ભારતના રાજ્યો યાદ રાખવાની ટ્રીક બીજું સેવન સિસ્ટર્સને યાદ રાખવા માટેની ટ્રીક જણાવો ત્રણ હાલ ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ચાર બાબરે ભારતમાં કેટલા યુદ્ધ લડ્યા હતા ચારે ચારના ક્રમશઃ જવાબ આપી દેજો આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી કેવી એમ સર્ચ કરશો તો તમને ચેનલ મળી જશે અથવા એની લિંક છે તે ટેલિગ્રામની લિંક પણ આપણે અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો